દાહોદ એલસીબી પોલીસે પીપલો દાહોદ એલસીબી પોલીસ ગત રાત્રિના સમયે પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પથવાડા ટોલનાકા ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન રાત્રિના સવા નવ વાગ્યાના અરસામાં એક બ્રાઉન કલરનો આરજે ઓગણીસ જી ઈ બાણું તેર નંબરનો આયસર ટેમ્પો આવતા પોલીસના આ ટેમ્પો શંકાસ્પદ લાગતા પોલીસે આ ટેમ્પાને રોકાવી તેમાં તપાસ કરતા પોલીસને આ આયસર ટેમ્પામાંથી લીલા શાકભાજીની આડમાં નીચેના ભાગે વિવિધ કલરની પ્લાસ્ટિકની થિલીઓમાં ભરી રાખેલ અફીરના ઝીંડવા પોસ્ટોળા મરી આવ્યા હતા જેથી દાહોદ એલસીબી પોલીસે રૂપિયા છવ્વીસ લાખ ત્રીસ હજાર એકસો પિસ્તાલીસની કિંમતના કુલ આઠ લાખ છોત્તેર હજાર સાતસો પંદર કિલો વજનના અફીરના ઝીંડવા

વાહન ચેકિંગની કામગીરીમાં રોકાયેલ હતી એ દરમિયાન એક શંકાસ્પદ બ્રાઉન કલરનું આયસર આર જે ઓગણીસ જી નાઇન ટુ વન થ્રી એને ચેક કરતાં ડ્રાઈવરની પૂછપરછ કરતાં શંકાસ્પદ જણાઈ આવેલ સઘન રીતે વાહનનું ચેકિંગ કરતાં એલસીબીની ટીમને શંકાસ્પદ ઝીણવા ડોડા જેવી વસ્તુ જણાઈ આવેલ જેનું પરીક્ષણ માટે એફએસએલને બોલાવતા એ શાકભાજીની આડમાં લઈ જવાતા અફીણના ડોડા પોસ્ટ ડોડા હોવાનું જણાઈ આવેલ એફએસએલની ટીમે પરીક્ષણ કરતાં એ અફીણના ડોડા હોવાનું પ્રસ્થાપિત થતાં એનડીપીએસ એક્ટ હેઠળની તમામ પ્રકારની કાર્યવાહી દાહોદ જિલ્લા એલસીબીએ કરી અને પીપલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે આ પકડાયેલ કુલ મુદ્દામાલ જે આઠસો છોત્તેર કિલો અને સાતસો પંદર ગ્રામ જેની કિંમત છવ્વીસ લાખ ત્રીસ હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા થાય છે તેમજ ની છ લાખ કિંમત ઘણી કુલ બત્રીસ લાખ પાંત્રીસ હજાર એકસો પિસ્તાલીસ રૂપિયાનો મુદ્દામાલ દાહોદ જિલ્લા એલસીબીએ કબજે કરેલ છે અને જે ડ્રાઈવર છે ચાલક રાજસ્થાનના બિશ્નોઈ રહેવાસી છે એની ધરપકડ કરી અને આગળની તપાસ સીપીઆઈ દેવગઢ બારિયા ચલાવી રહેલ છે એક અસરકારક વાહન ચેકિંગ કરતાં આટલા મુદ્દામાલનું એનડી પી કેસ કરવામાં દાહોદ જિલ્લા એલસીબીને સફળતા મળેલ છે દાહોદ જિલ્લો બોર્ડર ધરાવતો હોય બે રાજ્ય સાથે આ સઘન વાહન ચેકિંગની ઝુંબેશ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવતી હોય છે આ કેસમાં પણ અગાઉની કોઈ હિસ્ટ્રી આરોપીની છે કે નહીં મુદ્દામાલ ક્યાંથી લાવ્યા છે સોર્સ અને મુદ્દામાલ ક્યાં લઈ જઈ રહેલ છે એ ડેસ્ટિનેશન એ અંગેની તપાસ આરોપીના તમામ પ્રકારના અરેસ્ટ રિલેટેડ પ્રોસીજર પૂરી કર્યા પછી રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે અને જે પણ આરોપી આમાં સંડોવાયેલ હશે એને છોડવામાં આવશે નહીં રાજ્ય સરકારની ડીજી ઓફિસની રેન્જ ઓફિસની જે તમામ પ્રકારે જે એનડીપીએસ રિલેટેડ અને ગુજરાતનું યુવાધન અને ગુજરાતના લોકો નશાના રવાડે ન ચડે એના માટે છેલ્લા ત્રણ મહિનાથી સતત દાહોદ જિલ્લા પોલીસ અવિરતપણે રેડ કરી અને અસરકારક કામગીરી કરી